નમસ્કાર, મારું નામ ડભીપા છે અને હું બીએડ સેમ થ્રીમાં અભ્યાસ કરું છું. બીએડ સેમ થ્રીના અભ્યાસક્રમમાં આવતો એક વિષય ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણ. તેમાં આવતો એક પોઈન્ટ ઇન્ટ્રોડક્શન ટુ સેન્સરી ડિસેબિલિટીઝ હિયરિંગ વિઝ્યુઅલ એન્ડ ડેફ બ્લાઇન્ડ, તેના વિશે હું આજે રજૂઆત કરવા જઈ રહ્યો છું. વર્તમાન યુગમાં શિક્ષણ અને માનવ અધિકાર માટેની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તમામ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પક્ષપાત રહિત અને શિક્ષણની સમાન તક અંગે મોટા પાયે પ્રચાર કરી રહી છે. વિશ્વના લગભગ તમામ દેશોમાં શિક્ષણ અને સમાનતા લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં અસમતા ધરાવતા બાળકોના શિક્ષણ માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવે છે. જોકે વિવિધ પ્રકારની અક્ષમતા ધરાવતા બાળકો માટે વિવિધ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડે છે. અક્ષમતાનો અર્થ: કોઈ પણ પ્રકારની એવી માનસિક કે શારીરિક અવસ્થાને અક્ષમતા કહે છે કે જે વ્યક્તિની ઇન્દ્રિયો અથવા શરીરના એક અથવા વધુ અંગોની કાર્યક્ષમતામાં કાં તો ઘટાડો કરે અથવા તેમને બિનકાર્યક્ષમ બનાવી દે, જેના કારણે વ્યક્તિ તેની વયકક્ષાને સામાન્ય સંજોગોમાં કરી શકતા કાર્યો માટે આવશ્યક સામર્થ્ય કેળવવામાં અવરોધરૂપ બને. આવી કોઈ પણ પ્રકારની અક્ષમતા ધરાવતી વ્યક્તિને અક્ષમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અક્ષમ બાળકો માટે અંગ્રેજીમાં ડિસેબલ્ડ ચાઇલ્ડ શબ્દનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે ડિફરન્ટલી અબેલ્ડ ચાઇલ્ડ શબ્દનો ઉપયોગ થાય છે. શ્રવણની અક્ષમતા: વ્યક્તિ સંપૂર્ણ અથવા આંશિક રીતે સાંભળવાની શક્તિ ગુમાવી દે તો તેને શ્રવણની અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ સાધન વડે પણ વ્યક્તિ સાંભળી ન શકે તો તેને સંપૂર્ણ બહેરાશ એટલે કે શ્રવણની અક્ષમતા કહે છે. બહેરાશના કારણો: જનીનની ખામીને કારણે જન્મથી જ અમુક બાળકો બહેરાશ ધરાવતા હોય છે. શ્રાવ્ય ચેતાકોષો પર અથવા તેમની પાસે સોજો આવવાથી બહેરાશ આવી શકે છે. કાનની ગંભીર ઈજા થવાથી પણ બહેરાશ આવી શકે છે. બાળકોના અધ્યયન પર બહેરાશની અસર: સંપૂર્ણ બહેરાશ ધરાવતા બાળકોના અધ્યયન પર આ અક્ષમતાની અસર. મુખ્ય પ્રવાહની શાળામાં એટલે કે સમાવેશક શાળાના વર્ગખંડમાં શિક્ષક દ્વારા મૌખિક રીતે રજૂ કરવામાં આવેલી માહિતી સંપૂર્ણ બહેરાશ ધરાવતું બાળક સાંભળી શકતું નથી, તેથી તે અન્ય બાળકોની તુલનામાં અધ્યયનના સંદર્ભમાં પાછળ રહી જાય છે. આવા બાળકો વર્ગખંડમાં મૌખિક ચર્ચા કરી શકતા નથી, તેથી વિષયવસ્તુના સંદર્ભમાં ઊભી થયેલી સમસ્યાના સંદર્ભમાં તેઓ શિક્ષક સામે તાત્કાલિક રજૂઆત કરી શકતા નથી. પરિણામે અધ્યયન પર નકારાત્મક અસર પડે છે. આંશિક બહેરાશ ધરાવતા બાળકોના અધ્યયન પર તેમની આ અક્ષમતાની અસર. પ્રમાણમાં વધુ તીવ્ર બહેરાશ ધરાવતા બાળકોના ભાષા કૌશલ્ય અને વાણીનો વિકાસ ધીમો થાય છે, તેથી તેઓ પોતાની વાતો અસરકારક રીતે રજૂ કરી શકતા નથી. આંશિક બહેરાશ ધરાવતા બાળકો જો શ્રવણ સહાયક સાધનોનો ઉપયોગ ન કરે તો વર્ગખંડમાં શિક્ષક દ્વારા રજૂ કરવામાં આવતી માહિતી સ્પષ્ટ રીતે સાંભળી અને સમજી શકતા નથી, અને તેના લીધે તેના અધ્યયન પર નકારાત્મક અસર પડે છે. બાળકોની અધ્યાપન વ્યૂહરચના: આવા બાળકોને સાંકેતિક ભાષાની તાલીમ આપ્યા બાદ જ શિક્ષણ આપવું જોઈએ. તેમની સામે શક્ય હોય ત્યાં સુધી લેખિત સ્વરૂપે ચાર્ટ, ચિત્રો અને અન્ય દ્રશ્ય સાધનોની મદદથી વિષયવસ્તુની રજૂઆત કરવી જોઈએ. બાળકોને વાણી વાંચન એટલે કે લિપ રીડિંગની તાલીમ આપવી જોઈએ. સાંકેતિક ભાષાની નિષ્ણાંત વ્યક્તિઓ શાળામાં આવીને આવા બાળકોને વિશિષ્ટ માર્ગદર્શન આપે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. વર્ગખંડમાં સહકારી અધ્યયન માટેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. નિયમિત સમયાંતરે આવા બાળકોની દાખલાની તપાસ થવી જોઈએ. દ્રષ્ટિની અક્ષમતા:
આંખોની કાર્યક્ષમતામાં ઘટાડો થવાને કારણે અથવા આંખો બિનકાર્યક્ષમ થવાને કારણે પેદા થતી અક્ષમતાને દ્રષ્ટિની અક્ષમતા કહે છે. દ્રષ્ટિની અક્ષમતાના મુખ્યત્વે બે ભાગ પડે છે. પહેલું સંપૂર્ણ દ્રષ્ટિની ક્ષતિ કે જેમાં વ્યક્તિ કંઈ પણ જોઈ શકતી નથી, અને બીજું છે દ્રષ્ટિની આંશિક ખામી. એમાં ચાર પ્રકાર પડે છે: લઘુ દ્રષ્ટિની ખામી, દીર્ઘ દ્રષ્ટિની ખામી, રંગ દ્રષ્ટિહીનતા અને રતાંતરાપણું. દ્રષ્ટિની અક્ષમતા થવાના કારણો. ઝામરનો રોગ થવાને કારણે દ્રષ્ટિની ખામી ઉદ્ભવી શકે છે. મધુપ્રવાહ એટલે કે ડાયાબિટીસને કારણે દ્રષ્ટિની સંપૂર્ણ અથવા આંશિક ખામી ઊભી થઈ શકે છે. મોતિયાને કારણે દ્રષ્ટિની સંપૂર્ણ અથવા આંશિક ખામી ઉદ્ભવી શકે છે. જો કે મોતિયાના કિસ્સામાં નાના બાળકો અને યુવાનોમાં નહિવત પ્રમાણ જોવા મળે છે. શ્વાસ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે વધુ પ્રમાણમાં ક્લોરિન શરીરમાં પ્રવેશ કરે તો આંખો પર અસર થવાની સંભાવના રહે છે. દ્રષ્ટિની અક્ષમતાને અધ્યયન પર અસર. સંપૂર્ણ અંધત્વ ધરાવતા બાળકો વર્ગખંડમાં જોઈ શકતા નથી, તેથી તે અન્ય સામાન્ય બાળકોની ગતિએ અભ્યાસ કરી શકતા નથી. તે જોઈ ન શકતા હોવાથી તે લેખન, ચિત્રકલા અને નકશા વાંચન જેવા કૌશલ્યોનો વિકાસ થઈ શકતો નથી. અધ્યાપન પ્રવિધિઓ. પાઠનું મૂળ માળખું બદલાવવું જોઈએ નહીં અને તમામ મુદ્દાઓ ક્રમિક રીતે આવવા જોઈએ. દ્રષ્ટિ આધારિત માહિતીઓ જરૂર લાગે તો અનુકૂલિત કરવી જોઈએ. અંતબહેરા અક્ષમતા. બહુ સંવેદનાત્મક ક્ષતિ ધરાવતા બાળકોને દ્રશ્ય અને સાંભળવાની બંને મુશ્કેલીઓ હોય છે, અને કેટલીકવાર તેમને બહેરા અંધ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેઓ જોઈ કે સાંભળીને શીખી શકતા નથી અને એક ઇન્દ્રિયનો ઉપયોગ કરીને બીજાની અછતની ભરપાઈ કરી શકતા નથી. તેમનો અનુભવ અહીં અને અત્યાર પૂરતો મર્યાદિત છે. તેમને શીખવા અને સંબંધો બનાવવા માટે નોંધપાત્ર વધારાની મદદની જરૂર છે. અંધબહેરા થવાના કારણો. બહેરા અંધત્વના કેટલાક સામાન્ય કારણોમાં અસર સિન્ડ્રોમ, જન્મજાત રુબેલા સિન્ડ્રોમ, ચાર્લ્સ એસોસિએશન અને વૃદ્ધાવસ્થા છે. અન્ય કારણો માથાની ગંભીર ઇજાઓ છે અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો જેમ કે સિફિલિસ, એઇડ્સ, ડ્રગ્સ ઓવરડોઝિંગ, તબીબી ભૂલો અને જાતે ઇજાઓ અંધબહેરા થવાના કારણો છે. બાળકોની અધ્યાપન વ્યૂહરચના. બહેરા અંધત્વ ધરાવતી વ્યક્તિઓ માટે શ્રેષ્ઠ તકો પૂરી પાડવા માટે સંવેદનાત્મક ખામીઓની વહેલી ઓળખ જરૂરી છે. શૈક્ષણિક નિયુક્તિઓ વ્યક્તિગત ક્ષમતાઓ અને જરૂરિયાતના આધારે પસંદ કરવી જોઈએ. દ્વિસંવેદનાત્મક ક્ષતિઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સંકલિત પ્રોગ્રામિંગ પ્રદાન કરવા માટે ચોક્કસ તાલીમ ધરાવતા શિક્ષકો જરૂરી છે. વિવિધ નિષ્ણાંતો જૂથ માટે મૂલ્યાંકન, સીધી રચના અને પરામર્શમાં યોગદાન આપી શકે છે. થેન્ક યુ.